હું છું આપનો દોસ્ત આદિત્ય પંડ્યા અને આપ સૌને સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, ઊંઝા બજારની અંદર જીરુના ભાવમાં અત્યારે જબરજસ્ત તેજીનો માહોલ ચાલી રહ્યો છે અને જીરુના વિડીયો બનાવવા માટે ખેડૂતો સતત કહી રહ્યા હોય છે, એટલે ખાસ જીરુ અને ઊંઝાની અલગ અલગ કોમોડિટીઝનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો જીરુના ભાવની અંદર ચાલુ અઠવાડિયાની અંદર જ જબરજસ્ત તેજી થઈ છે, એ પછી ઘણા બધા ખેડૂતોએ થોડોક થોડોક માલ વેચવાનું મન મનાવી લીધું છે. એ કારણે ઊંઝાગંજ બજારમાં જે અઠવાડિયાના આરંભે 20,000 થી 22,000 ગુણીની આવક રહેતી હતી, એ વધીને શનિવારે 35,000 થી 40,000 ગુણી સુધી પહોંચી ગઈ હતી અને મોટા ભાગના યાર્ડની અંદર 1 મણે 7,000 ઉપરના અને ઘણા બધા યાર્ડમાં 1 મણે 7,500 કરતા પણ ઉપરના ભાવ થઈ ગયા હોવાથી ખેડૂતોએ થોડોક નફો લીધો છે. જો કે આજે શનિવારે આવક વધી હોવા છતાં પણ ભાવમાં 100 થી 150 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ઊંઝાની અંદર. અને ગઈકાલે ઊંઝા યાર્ડની અંદર 8,100 ઉપરના ભાવ થયા હતા અને એ મથાળું આજે પણ કેટલાક માલમાં જળવાય એવી શક્યતા છે. પણ બીજા કેટલાક યાર્ડની અંદર પણ આવો ભાવ થઈ શકે એવું અત્યારે દેખાય છે. મિત્રો, જીરુની અંદર નિકાસ અને લોકલ માગ બંને સારી છે. 8-1 લાખ ગુણી નિકાસ માર્ચ અને એપ્રિલ એમ 2 જ મહિનામાં થઈ જવાની ધારણા રાખવામાં આવે છે અને આપણે પાકનો અંદાજ 53 થી 54 લાખ ગુણી અને આગલી પુરાંત 5 લાખ ગુણીની માનવામાં આવે છે અને એટલો પુરવઠો બજારમાં હશે એની સામે 80 થી 85 લાખ ગુણીની માગ હોય છે એવું આપણે માનીને ચાલીએ છીએ. તો મિત્રો, ઊંઝાની અંદર શું ભાવ જીરુમાં રહ્યા એના વિશે વાત કરું તો જીરુની આવક 35 થી 40 હજાર ગુણી થતા ભાવ 100 થી 150 રૂપિયા વધ્યા હતા. સારા સુપર માલ હોય તો 7,600 થી 7,800, બેસ્ટ માલમાં 7,400 થી 7,600, મીડિયમ માલ હોય તો 7,000 થી 7,400, એવરેજ માલમાં 6,900 થી લગાડીને 7,000 અને ચાલુ માલની અંદર 6,600 થી 6,900 ના ભાવથી વેપાર થયા હતા. વરિયાળી વિશે ખેડૂતો ખૂબ પૂછતા હોય છે તો વરિયાળી વિશે કહી દઉં કે આજે ઊંઝાની અંદર 35 થી 36 હજાર ગુણી વરિયાળીની આવક હતી અને ભાવ ગઈકાલની તુલનાએ આજે ટકેલા રહ્યા હતા. સુપર માલનો ભાવ 6,000 થી 6,700 હતો, જે ગ્રીન એક્સ્ટ્રા કલર આબુરોડના માલ આવે છે એની અંદર, અને એના પછીની વેરાયટીનો ભાવ 5,000 થી 6,000 હતો. બેસ્ટ માલમાં 4,000 થી 5,000, મીડિયમની અંદર 3,000 થી 4,000 અને એવરેજ માલમાં 2,800 થી 3,000 ના ભાવ હતા. વરિયાળીમાં જ આગળ વધીએ, દેશી સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સુપર માલ હોય તો 2,850 થી 2,950, બેસ્ટ માલમાં 2,750 થી 2,850, મીડિયમ ક્વોલિટી 2,600 થી 2,750, એવરેજ માલ હોય તો 2,400 રૂપિયાથી 2,600 રૂપિયા, ચાલુ માલમાં 2,200 રૂપિયાથી 2,400 અને કોઈ વરિયાળી ડિસકલર આવે તો એનો ભાવ 2,000 થી 2,200 રૂપિયા સુધી ચાલે છે. ઇસબગુલની વાત કરું, 28 થી 30 હજાર ગુણીની આવક ઊંઝામાં હતી અને આજે સારા માલની અંદર 30 થી 40 રૂપિયાનો ઘટાડો થયેલો. પેકેટ માલનો ભાવ 3,950 થી 4,050, સેમી વેરાયટી હોય તો 3,900 થી 3,950, ફોરેનના કલરવાળા માલ હોય તો 3,850 થી 3,900, ફોરેન બેસ્ટ માલ 3,750 થી 3,850, ચાલુ માલ હોય તો 3,500 થી 3,750 અને હલકા માલ હોય તો 3,200 થી 3,500 ના ભાવથી કામકાજ થયા હતા. ધાણાની આવક ઊંઝામાં 5,000 ગુણી અને બજાર ટકેલી રહી હતી. બદામી માલ હોય તો 1,100-1,200, ઈગલમાં 1,200 થી 1,300, સ્કૂટરમાં 1,300 થી 1,500, સિંગલ પેરેટ 1,500 થી 1,700 અને ડબલ પેરેટ રંગદાર માલનો ભાવ 1,700 થી 2,200 રૂપિયા સુધી ઊંચામાં બોલાયો હતો. સુવાની આવકની વાત કરું તો 300 ગુણી આવક, બેસ્ટ માલ 2,200 થી 2,300 અને મીડિયમ માલ 2,000 થી 2,200 રૂપિયામાં વેચાયો હતો. ઊંઝાની અંદર અજમાની આવક 2,500 ગુણી,
सुपर माल 2500-2700, बेस्ट माल 2400-2500, मीडियम 2200-2400 ने चालू माल होए तो 2000-2200 रुपिया ना भाव थी एमा कामकाज थया हता। धन्यवाद मित्रों।